नसवाड़ी संखेड़ा तालुकाना 50 वधु गामों ने सिंचाई माटे नर्मदा पाणी पूरु पाड़ती मांडवा ब्रांच केनाल में ठेर ठेर गाबड़ा पड़ी रहा है। सरकार करोड़ों रूपया ग्रांट फाळवती होवा छतां जगतनो ताद पाणी वेरा पेटे दर वर्षे करोड़ों रूपया चूकवी रह्यो छे, परंतु केनाल रिपेरिंग करवामां नहीं आवता खेडूतो हैरान परेशान छे। गाबड़ा पड़वाथी केनालनी बाजूमां माटी पुराण पण धोवाई रह्यु छे। केनालमां पूरता प्रेशरथी पाणी छोड़वामां आवतुं नथी, जो के वधु पाणी छोड़वामां आवे तो केनालमां वधारे गाबड़ा पड़े तेम छे। खेडूतोने सिंचाई माटे पाणी पूरतुं पहोंचतुं न होय नर्मदा निगमना अधिकारीओने वारंवार रजूआत करी छे, परंतु समस्या यथावत रही छे, जेथी केनाल સત્વરે રિપેરિંગ નહીં કરવામાં આવે તો ખેડૂતો આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। જેથી કરીને અમારી એવી માંગ છે કે ગાબડા વહેલા પુરાય અને રિપેરિંગ થઈ જાય તો પાણી અમારા ખેતરોમાં પહે ના એવી સુવિધા અમને કરી તો સારું। છોટા ડેપોટ જિલ્લાના સંખેડા અને નસવાઈ તાલુકાને માંડવા બ્રાન્ચ કેનાલમાંથી પાણી સિંચાઈ માટે મળે છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, જે કેનાલ છે તે કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે અને જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પૂરું પાણી મળતું નથી। હાલ કેનાલમાં વધુ ગાબડું ના મળે તે માટેના મોટો ઢગલો કેનાલની વચ્ચોવચ કરવામાં આવ્યો છે અને પાણી ધીમી ગતિએ જાય તે માટે નર્મદા નિગમના અધિકારીઓ એ પ્રયાસ કરે છે। આપ તસવીરમાં બીજી તરફ પણ જોશો, બંને તરફ કેનાલ તૂટેલી છે। કેનાલ તૂટેલી હોવાથી ખેડૂતોને જે પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું અને તેના કારણે ખેડૂતોને સિંચાઈને જે સુવિધા મળી છે તે મળતી નથી। નર્મદા નિગમના અધિકારીઓ કરોડો રૂપિયા પાણી વેરા પેટે ઉઘરાવે છે, પરંતુ જે ખેડૂતોને જે સુવિધા આપવી જોઈએ કેનાલની તે મળતી નથી। રફીક દણીવાલા, જીએસટીવી, છોટા।